હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમારું સ્વાગત છે હિનારાયણીઝ કિચનમાં. તો તળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી અને એકદમ ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જાય તેવા લાડુની રેસિપી જોઈશું. અને આ લાડુ કઈ રીતે બને તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. અને જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, બાજુમાં પેલી ઘંટી દબાવી દેજો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે. તો ચાલો શરૂ કરીએ. તો લાડવા બનાવવા માટે સૌથી પહેલાં આપણે કરકરો લોટ લઈ લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો ભાખરીનો લોટ, અથવા તો તેનાથી થોડો વધારે કરકરો લોટ હોય તો પણ ચાલે. તો આ રીતે મેં એક કપ જેટલો કરકરો લોટ લીધેલો છે. તમારે જેટલા લાડવા બનાવવા હોય એ રીતે તમે મેઝરમેન્ટ કરી શકો છો. કોઈ માપ નથી, પણ હા, ગોળ અને ઘીનું માપ લેવું પડે, બાકી કંઈ જરૂર નથી. હવે તેમાં આપણે મોણ એડ કરી દેશું. તો મેં અહીંયા સૌથી પહેલાં 2 ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરેલું છે અને બધું સરસ રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ જોઈ લેશું કે આપણું જે મોણ છે તે એકદમ સરસ રીતે મુઠ્ઠી વડે એટલું થયું છે કે નહીં. જો તેમાં વધારે જરૂર પડે તો પાછળથી આપણે એડ કરી દેવાનું. અહીંયા થોડું મોણ ચડિયાતું હોય તો જ લાડવો સારો બને. તો તમે જોઈ શકો છો હવે મેં પાછળથી થોડું તેલ એડ કરીને તેને સરસ રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને આપણી જે છે લોટ છે તે મુઠ્ઠી વળી જાય તેટલો બને છે, એટલે કે મુઠ્ઠી ફાટ લોટ બન્યો છે. હવે તેમાં પાણી એડ કરીને કઠણ એવો લોટ બાંધી લેશું. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતે આપણે લોટ બાંધી લેશું. તો આ રીતનો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. હવે એક પાટલો અને વેલણ લેશું અને લોટને થોડો એવો મસળી લેશું અને એ લોટના 2 પાર્ટમાં ડિવાઇડ કરી દેશું. તો આ રીતે મેં 2 પાર્ટમાં ડિવાઇડ કરી લીધેલું છે. હવે એક પાર્ટ લઈને આ રીતે હાથની મદદથી થોડું થોડું એવું હાથની મદદથી પ્રેસ કરતા જશું, જેથી કરીને તેના એજીસ છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ જાય. તો હવે થોડું એવું વણી લેશું અને ત્યારબાદ બધી બાજુથી તેને ભેગું કરીને, તેની એજીસ છે તે ભેગી કરીને વચ્ચેની સાઈડ આ રીતે પ્રેસ કરી દેશું. અને આ રીતે આપણે ભાખરીનો લોટ છે તેને એકદમ સરસ રીતે કરી લેશું. બધી સાઈડ જે છે તે ક્રેક થવા લાગે, કારણ કે આ લોટ જે છે તે કરકરો પણ છે અને તેમાં મોણ વધારે છે, એટલે સાઈડ જે છે તે ફાટી જાય, એટલા માટે આ રીતે કરવાનું. હવે તેને સરસ રીતે વણી લેશું અને એજીસ જો તમારે વધારે ક્રેક થતી હોય તો તેને સાઈડમાંથી આ રીતે જોઈન્ટ કરતી જવાની અને આ રીતની ભાખરી વણીને તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે જો સાઈડમાં ક્રેક વધારે થતું હોય તો આ રીતે બંને આંગળીની મદદથી તેને સરસ રીતે જોઈન્ટ કરી લેવાની, જેથી કરીને વધારે તે તૂટે નહીં. તો હવે એક ભાખરી વણાઈ ગઈ છે, તેને સાઈડમાં રાખી દેશું ને એ જ રીતે આપણે બીજી ભાખરીને પણ તૈયાર કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણી ભાખરી બંને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતની આપણે કરી લેશું. હવે આ ભાખરીને આપણે શેકી લઈશું. તો આ ભાખરીને શેકવા માટે ખાસ તાવડીનો ઉપયોગ કરવો, રોટલીનો જે તવો હોય છે, લોઢી હોય છે, તેની ઉપર તેનો યુઝ ન કરો, કારણ કે એનો ટેક્સચર અને ટેસ્ટ પણ સારો નથી આવતો. અને આ રીતે જો શેકેલી ભાખરી હોય તેનો ટેસ્ટ બહુ સારો એવો આવે છે. તો એક બાજુ આપણે ભાખરીને સરસ રીતે શેકી લેશું. તો તમે જોઈ શકો છો આ રીતે ફેરવતું જવાનું બધી સાઈડ, અને ભાખરીની આ રીતની ડિઝાઇન થાય ત્યાં સુધી એક બાજુ શેકી લેવાની. તો હવે આ રીતે આપણે બીજી બાજુ તેને ફેરવી દેશું અને બીજી બાજુ પણ તેને સરખી રીતે બધી સાઈડથી ફેરવતા જશું અને બધી સાઈડ સરખી રીતે ફેરવી લેશું. અને જે ફ્લેમ છે તે મીડિયમ રાખવી, ન તો લો રાખવી કે ન તો હાઈ રાખવી. જો લો હશે તો ઠોઠડી જેવી આપણી ભાખરી થશે અને જો હાઈ ફ્લેમ હશે તો તે જલ્દીથી ઉપરથી ડિઝાઇન પડી જશે અને અંદરથી કાચે જેવો ટેસ્ટ આવશે. તો મીડિયમ ફ્લેમ ઉપર આપણે સરસ રીતે ભાખરીને શેકી લઈશું. તો આ રીતે ભાખરીને ફેરવતા જશું અને બધી સાઈડ ગોલ્ડન બ્રાઉન કલર જેવી ડિઝાઇન આવે ત્યાં રીતે કરી લેશું. તો તમે જોઈ શકો છો પાછળની સાઈડ આપણે ફેરવી લેશું અને ઉપર જોઈ શકો છો તમે આ રીતની ડિઝાઇન પડેલી છે. તો હવે આપણે ફેરવીને તેને એક સાઈડ ફરીથી તેને શેકી લેશું, એટલે કે કુલ આપણે 3 વખત ડિઝાઇન કરેલી છે, 3 વખત ફેરવેલી છે. તો તમે જોઈ શકો છો આપણી ભાખરી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે, કડક એકદમ સરસ થઈ છે. અને જો ભાખરીનો મોણ સારું હોય અને શેકેલી સારી હોય તો તે એકદમ સરસ એના લાડવા બને છે અને એકદમ તેનો ભૂકો પણ સારો થાય છે અને કરકરા એવા બને છે. તો તમે જોઈ શકો છો આ રીતે એકદમ બિસ્કિટની જેમ ભાંગી જાય છે. હવે બીજી ભાખરીને પણ આપણે એ રીતે શેકી લેશું અને એક વાસણમાં લઈ અને તેને આ રીતે નાના નાના એવા ટુકડા કરી લેશું. ટ્રેડિશનલ રીતે આ જે ભાખરી છે તેને હાથથી મસળીને ભૂકો કરવામાં આવે છે અને ચાણીની મદદથી તેને ચાળી લેવામાં આવે છે. જે આંક હોય તેની મદદથી ચાળી લે છે, પણ આપણે આ રીતે ઇન્સ્ટન્ટ કરવા હોય તો તેમાં મિક્સર જારમાં તે એડ કરી દેવાના અને તેને પલ્સ રેટ ઉપર તેને ગ્રાઇન્ડ કરવાનું, જેથી કરીને તે અધકચરો ભૂકો થાય. બહુ એકદમ ફાઇન પાવડર નહીં બનાવી દેવાનો, પણ વચ્ચે થોડા થોડા એવા અધકચરો ભૂકો રહે એ રીતે આપણે તૈયાર કરવાનો. તો તમે જોઈ શકો છો આ રીતનો એકદમ સરસ દાણેદાર એકદમ સરસ એવા આપણો ભૂકો તૈયાર થઈ ગયો છે.
હવે આપણે જે બાકી વધેલો જે ભાખરી છે તેને પણ આપણે ગ્રાઇન્ડ કરી લેશું। તો આ રીતે મિક્સર જારમાં એડ કરી દેશું અને તેને પણ સરસ એવું પલ્સ રેટ ઉપર કરવાનું છે। તો હવે આપણો બધો ભોકો તૈયાર થઈ ગયો છે, તો તેને એક વાસણમાં કાઢી લેશું અને તેને ફેલાવીને તેની ઉપર આપણે એલચીનો પાવડર એડ કરીશું। તો એક ચોથાઈ ચમચી જેટલો મેં એલચીનો પાવડર એડ કરેલો છે। તમે અહીંયા જાયફળ એડ કરવું હોય તો પણ થોડું એવું જાયફળ એડ કરી શકો છો, એક ચોથાઈ ચમચી કરતાં પણ ઓછું, મતલબ કે તેનો એક ચોથાઈ ચમચીનો પણ અડધો ભાગ જેટલું જાયફળ ઘસીને એડ કરી દેવાનું। હવે આપણે જે લોહીયું છે તેને ગરમ કરવા માટે મૂકીશું અને તેમાં અડધા કપ જેટલું આપણે ઘી એડ કરીશું અને તે ઘી થોડું મેલ્ટ થાય એટલે તેમાં આપણે 1/3 કપ જેટલો ગોળ એડ કરીશું। તો 1 કપ માટે 1/3 કપ જેટલો આપણે ગોળ લીધેલો છે। ગોળ ઘણી વખત ગોળ બહુ સ્વીટ હોય છે, ઘણો થોડો મોળો હોય છે, તો એ પ્રમાણે તમારે ટેસ્ટ પ્રમાણે લેવાનો। મેં અહીંયા 1/3 કપ જેટલો ગોળ લીધેલો છે। તો હવે મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કરેલો છે અને હવે ગોળને આપણે સરસ રીતે મેલ્ટ કરી લેશું। તો ગોળ અહીંયા બહુ વધારે મેલ્ટ નહીં કરવાનો, એકદમ તે એકદમ પીગળી જાય ત્યાં સુધી કરવાનો છે અને જેવું તે પીગળી જશે એટલે તે તરત જ ઉપરની સપાટી ઉપર તરવા લાગશે, મતલબ આપણો ગોળ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તમે જોઈ શકો છો આ રીતનું ગોળ તે એકદમ ફૂલાઈને ઉપર આવવા માંડશે, મતલબ આપણા ગોળની પાઈ જે છે તે તૈયાર થઈ ગઈ છે। તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તેમાં આપણે જે ભાખરીના લોટનું મિક્સચર છે તે એડ કરી દેશું। અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ગોળ વધારે તે કૂક ન થઈ જાય, નહીંતર તે એકદમ જે આપણા લાડવા જે છે તે એકદમ હાર્ડ થઈ જશે। તો આ રીતનું જ્યારે પણ ઘી પર જે ગોળ જે છે તે તરવા લાગે એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને આપણે જે મિક્સચર એડ કરેલું છે તેને સરસ રીતે મિક્સ કરી લેશું। અહીંયા તમને જો ઘીનું પ્રમાણ થોડું પણ ઓછું લાગે તો તરત એડ કરી દેવાનું, અહીંયા જે ગરમ જ હશે એટલા માટે તે સરસ ઘી મેલ્ટ પણ થઈ જશે અને તે સરસ એવું તેમાં મિક્સ પણ થઈ જશે। અને જો ગોળ તમને ઓછો લાગતો હોય તો તમે આ સ્ટેપ ઉપર દળેલી ખાંડ પણ એડ કરી શકો છો, તે પણ સરસ રીતે મિક્સ થઈ જશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે। તો તમે જોઈ શકો છો આપણું મિક્સચર એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે। તેને એક બાઉલમાં કાઢી લેશું। હવે તેમાં આપણે થોડા ડ્રાયફ્રૂટ કટ કરીને એડ કરી દેશું। તો મેં અહીંયા કાજુ બદામ અને પિસ્તા લીધેલા છે, તમે અહીંયા કિશમિશનો પણ ઉપયોગ કરી શકો છો, એ પણ એડ કરી શકાય, તમારે જે ડ્રાયફ્રૂટ ભાવતા હોય તે એડ કરી દેવાના। હવે બધી વસ્તુ સરખી રીતે મિક્સ કરી લેશું અને હાથની મદદથી આપણે આ રીતના લાડવા તૈયાર કરી લેશું। તો આ રીતે પ્રેસ કરતા જઈને સરસ એવો નાનો એવો લાડવો તૈયાર કરી લેશું। તમે અહીંયા મોલ્ડ આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો, તેનાથી પણ એક સરખા લાડવા તૈયાર થઈ જશે। તમારે નાના કે મોટા જેવા લાડવા કરવા હોય એવા બનાવી દેશું અને તમે આ જો આ માપના જો લાડવા બનાવશો તો 8-10 જેટલા લાડવા તૈયાર થઈ છે આટલા મિક્સચરમાં। તો તમે જોઈ શકો છો આ રીતના જ આપણે બધા લાડવાને તૈયાર કરી લેવાના છે। પણ લાડવાનું જે મિક્સચર છે તે બહુ ઠંડુ નહીં થવા દેવાનું, થોડું એવું ગરમ હોય ત્યારે જ લાડવા બનાવી લેવાના, નહીંતર તે એકદમ સરખા વળશે પણ નહીં અને તે સારા થશે નહીં અને જો ગળની ચાસણી જો વધારે થઈ ગઈ હશે તો તે હાર્ડ પણ થવા લાગશે। તો આ રીતનું આપણે કરી લેશું અને બધા લાડવા તૈયાર થઈ જાય એટલે તેની ઉપર ખસખસ એડ કરી દેશું। ખસખસ એડ કરવાથી તેનો લુક એકદમ સારો આવે છે અને ટેસ્ટ પણ સારો આવે છે અને તે હેલ્થ માટે પણ થોડા સારા છે। તો આ રીતે આપણે તેને ઉપર હાથની મદદથી ચોંટાડી દેશું। જો તમારે એવું ન કરવું હોય તો લાડવો વાળતા હોય ત્યારે થોડો એ તેને ખસખસમાં લપેટીને પણ કરી શકાય। હવે તેની ઉપર ગાર્નિશિંગ માટે આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું, તો મેં અહીંયા બદામના પીસીસ એડ કરેલા છે। તો તમારે કરવા હોય તો કરી શકાય, ન કરવા હોય તો સ્કીપ પણ કરી શકાય। તો આપણા લાડવા એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો આ લાડવો એકદમ દાણેદાર અને એકદમ ટેસ્ટી બને છે અને એકદમ ઇઝીલી ફટાફટ તૈયાર થઈ જાય તેવા બને છે। અને જો તમે મારી ટિપ્સ અને ટ્રિક્સ ફોલો કરશો તો તમારે પણ આ જ રીતે દાણેદાર અને એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ એવા લાડવા તૈયાર થઈ જશે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી કરીને નવા નોટિફિકેશન મળતા રહે। થેન્ક્સ ફોર વોચિંગ।